નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં હું મેતગામી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. નાગરિકતા સુધારા એક્ટને લઈને જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીની યોજાઈ મિટિંગ. કેશોદના અજાબ ગામે સિંહે બળદનું મારણ કરતા લોકોમાં ભય. ધોરાજીની પ્રાથમિક શાળા નંબર 17 જર્જરિત હાલતમાં, જીવના જોખમે અભ્યાસ કરે છે બાળકો. રાજકોટના રેલનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી જતા લોકોમાં રોષ. જૂનાગઢમાં નાગરિકતા અધિનિયમ સંશોધન સુધારાથી લોકોને માહિતગાર કરવા માટે એક મિટિંગ યોજાઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે નાગરિકતા અધિનિયમ સંશોધન કાયદો પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દેતા આજે જૂનાગઢ ખાતે આ બાબતની ચોક્કસ માહિતી લોકો સુધી પહોંચી શકે તેમજ આ કાયદાથી કોઈ વ્યક્તિ ગેરમાર્ગે ન દોરાય તે માટે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા, તાલુકા, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાજપના અગ્રણી આગેવાનો, મહાનુભાવો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે રાષ્ટ્રીય નાગરિકતા અધિનિયમનું સંશોધન સુધારો 2019 પાર્લામેન્ટમાં પાસ કર્યો છે. 9મી તારીખે પાર્લામેન્ટમાં, 11મી તારીખે રાજ્યસભામાં બહુમતીથી મંજૂર થયા પછી રાષ્ટ્રપતિજીએ 12 ડિસેમ્બરે સહી કરી અને એને કાયદાનું સ્વરૂપ મળ્યું છે. ભારતના પડોશી રાષ્ટ્રો, જે મૂળ ભારતનો જે કિસ્સો હતા, તે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ત્યાં જે લઘુમતી સમાજ છે, તે દેશોમાં લઘુમતી સમાજ તરીકે હિન્દુ, બૌદ્ધ, શીખ, પારસી, ઈસાઈ, જૈન આ બધા સમાજના લોકો ત્યાં કંઈ ને કંઈ પરેશાની, હેરાનગતિના કારણે કોઈ ને કોઈ કારણસર ભારત આવ્યા અને વસી ગયા, ભારતમાં ગેરકાયદેસર પણ આવી ગયા હોય. આવા લોકોને ભારતના નાગરિક બનાવવા માટેનો આ કાયદો છે. એની જાણકારી નીચે સુધી આપવા માટે આજે પ્રબુદ્ધ નાગરિકો, અલગ અલગ સમાજના આગેવાનો, વિશિષ્ટ બધા વ્યક્તિઓ, સેવાભાવી સંસ્થાના આગેવાનો પણ આવ્યા હતા. એમને માહિતી મળે જેથી કોઈ ગેરસમજણ ફેલાવે કે કોઈની નાગરિકતા છીનવી લેવામાં આવશે, કોઈને હેરાન કરવામાં આવશે. આ વિષયની સ્પષ્ટતા કરવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાયદામાં અમિતભાઈ શાહ લોકસભાના ફ્લોર ઉપર બોલી ચૂક્યા છે, પાર્લામેન્ટમાં કહી ચૂક્યા છે, નરેન્દ્રભાઈ પણ કહી ચૂક્યા છે કે આ દેશના ધર્મના આધારે કોઈ નાગરિકની નાગરિકતા છીનવી લેવાનો કોઈ વિષય નથી, માત્ર ને માત્ર પીડિતોને અહીંના નાગરિક બનાવવાનો વિષય છે. આ વિષયને લઈ જનજાગૃતિના હેતુથી સમગ્ર દેશમાં જે કાર્યક્રમ ચાલે છે, એ પ્રકારે જૂનાગઢ શહેર અને ગ્રામ્યનો આ કાર્યક્રમ અહીંયા આવ્યો. જૂનાગઢના નવાગામ ખાતે 7 સિંહોએ ગાયનું મારણ કરતા ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢમાં જંગલ વિસ્તારની આસપાસ ઘેરાયેલો જિલ્લો છે. અનેકવાર વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તાર તેમજ રોડ રસ્તા પર આવી જાય છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના નવાગામ ખાતે રાત્રે 1:30 સવારે વહેલી સવારના 5 વાગ્યાના અરસામાં 7 સિંહો આવી ચડ્યા હતા અને નવાગામ સ્થિત ખેડૂત ગિરીશભાઈ દેવસીભાઈની વાડીમાં ગાયનું મારણ કર્યું હતું. આ બાબતની જાણ થતાં ગામ લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી. વન વિભાગના અધિકારીઓ સવાર સુધી કોઈ આવ્યા ન હતા, જેથી ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નવાગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3-4 મહિનાથી સિંહોના આટાફેરા રહે છે, છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને ખેડૂતોને વાડીએ જવામાં ભય રહે છે, જેથી આ બાબતે વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગણી ગામ લોકોએ કરી હતી. આજરોજ અમારા ગામના ખાતેદાર ખેડૂત ગિરીશભાઈ દેવસીભાઈ હરિદાસનાની વાડીએ 1:30 ની અંદર 6-7 સિંહ જનાવર આવી ને ગાયનું મારણ કર્યું. એટલે મને એને સવારે ફોન કર્યો કે આવી રીતે છે, એટલે મેં ફોરેસ્ટવાળાને જાણ કરી. ને ફોરેસ્ટવાળાએ એમને મેં પૂછ્યું, ફોરેસ્ટવાળા આવ્યા એટલે મેં પૂછ્યું કે ભાઈ આ સિંહ કેટલા દિવસથી અહીંયા આવે છે, તો એને મને કીધું 2-3 દિવસ થયા. એટલે મેં એને કીધું 2-3 દિવસ નહીં પણ 5-6 મહિના થયા સિંહ અહીંયા છે. અમે તમને વારંવાર આ કહીએ છીએ પણ તમે ધ્યાન ન દેતા. ને એનો તાજો દાખલો હું એને પ્રૂફ બતાવું છું કે અમારે આ હાઈવે નેંદેડા ટુ જૂનાગઢ ઉપર સુખપુરનું પાટિયું જે કહેવાય છે, જ્યાં બોર્ડ માર્યો છે કે વન્ય પ્રાણીની અવર જવરથી સાધન શાંતિથી આંકવા, તો એ 1.5 મહિના પહેલાં એને બોર્ડ ઉકરો માર્યો જો કાલે આવ્યા હોય તો. એક તો એ લોકો કોઈ સાચો જવાબ નથી આપતા ને અમારે આમાં જ આવું ક્યાં,
રાતનું પાણી વાળવું કે મારે શું કરવું, કોઈ મજૂરી આવતા નથી. હું મારી વાડી ગાંઠીલા અને નવા ગામના સીમાડા ઉપર આવેલી છે. ત્યાં મારી બાજુમાં ગિરીશભાઈ હરદેશનાનો તબેલો છે. એ તબેલા રાતના 1:30 વાગ્યાના અરસામાં 5 થી 7 સિંહો આવી અને એક ગાયનું મારણ કરેલું છે. અને આ ગાયને મારી નાખ્યા પછી અમે ફોન કર્યા તો વન વિભાગવાળા કહે કે અમે આવીએ છીએ. અત્યાર સુધી હજી કોઈ આવ્યા નથી. અને અમે એને રજૂઆત કરીએ કે ભાઈ અમારી ગાય મારી નાખી, તો એ લખી દે છે કે આના 4000 કે 5000 રૂપિયા મળશે. આ લોકોને અમે રજૂઆત કરીએ તો એ લોકો એમ કહે કે મીંદડા છે એ કહે. તો અમે હું આ હાવજને મીંદડા સમજતા છીએ. અને તે છતાંય આગળ રજૂઆત કરીએ, કોઈ સાહેબને ફોન કરીએ નંબર હોય તો એ કહે કે તમે અમને હેરાન કાં કરો છો, અહીંયા સિંહ તો છે નહીં. સિંહ છેલ્લા અહીંયા 4 થી 5 મહિનાથી અહીંયા નહીં હરીએ છે અમારા ગામમાં. અને આજુબાજુમાં અમારે મજૂરો પડ્યા છે, જે બહારના મજૂર છે. એ હુતા હોય તો રાતે આવડા લોકો આવે 2-4 જણા અને એને કે ઉઠીને તમે ભાગી જાવ, અહીંયા સિંહ આગળી આવશે. તો એ માન્ય છે કે માણાને ઉઠાડીને ભગાડી દેવા કે સિંહને હાથવી નહીં રાખવા, સિંહને એને ભગાડવા જોઈએ કે ભાઈ સિંહને ગીરમાં જવા દઈએ. આ લોકો એ કાંઈ તો કરતા નથી. મારા અહીંની બાજુમાં અહીંયા ગાય ખાધા પછી બાજુમાં 1.5 વીઘાના ઘઉં એને હાવ મહરી નાખ્યા છે. તો એ લોકો આ ઢોરે મારે છે અને અમારા મોલને નુકસાની કરે છે. રાતના અમે પાણી વારવા આવી શકતા નથી, કોઈ રાતે પાણી વારવા આવતું જ નથી. અમને વીજળી રાતની મળે છે તો અમારે પાણી વારવું કે શું કરવું? હવે આની જવાબદારી તંત્ર લે છે કે નહીં, એટલું અમારે પૂછવાનું છે. મારે માલિકીની જમીન 66 કેવીની બાજુમાં આવેલી છે, ત્યાં હું ખેતી અને સાથે સાથે પશુપાલનનો પણ ધંધો કરું છું. અમારા આ ગામની અંદર છેલ્લા 4 થી 5 મહિનામાં સાવજનો વસવાટ, સિંહનો વસવાટ થયેલો છે. અમે તંત્રને પણ ઘણી વખત રજૂઆત કરી છે, પણ છતાં એ લોકો કોઈ ધ્યાને લેતા નથી અને કોઈ પગલાં પણ લેતા નથી. અને સિંહો અવારનવાર મારણ પણ કરે છે. આજે રાતના મારી વાડીએ 5 થી 7 સિંહ આવેલા છે. અને આ તમે જુઓ કે મારી એક ગાયનું પણ એ લોકોએ મારણ કરેલું છે. અને મારણ કરી અને બાજુમાં ઓસમણભાઈના ખેતરમાં ઘઉં વાવેલા હતા, એમાં પણ એ સિંહો આરોટી અને 2-2.5 વીઘામાં ઘઉંનું પણ નુકસાન કરેલું છે. આ બાબતે અમે ફોરેસ્ટ તંત્રને ઘણી વખત રજૂઆત કરી છે, છતાં પણ એ લોકો કાંઈ ધ્યાને લેતા નથી. અમે લગભગ બધા ગામના લોકો એવું નક્કી કરીએ છીએ કે હવે આપણે આ માલઢોરને લઈ અને ફોરેસ્ટની ઓફિસે, DFO સાહેબની ઓફિસે જઈ અને ત્યાં સોંપી દઈએ, એટલે એ લોકો પછી જે કાંઈ કરવું હોય એનો રસ્તો લેશે. અમારી માલિકીમાં સિંહ આવે છે, છતાં પણ અમે એના કાંઈ પગલાં નથી લઈ શકતા. અમે શોટ મૂકીએ, શોટ મૂકવાથી કદાચ માની લો કે જનાવર મરી જાય તો એ લોકો સીધા જેલની સજા. તો અમારે શું કરવું આ બાબતે? એમ અમરેલીના છતડીયા ગામે બેટી બચાવો બેટી પઢાઓ રેલી યોજાઈ હતી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છતડીયા ગામે શ્રીમતી HB સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી NSS વિભાગ રાજકોટના સંયુક્ત ઉપક્રમે છતડીયા ગામે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી, જેમાં બેટી બચાવો બેટી પઢાઓના બેનરો સાથે રેલીના ગામના વિવિધ માર્ગે ફરી હતી અને લોકોને જાગૃત કર્યા હતા. આ રેલીને સફળ બનાવવા માટે પ્રોગ્રામ ઓફિસર NSના મોહમ્મદ રિઝવાન, કોઓર્ડિનેટર જાની ગૌતમભાઈ તેમજ તેરૈયા જાગૃતિબેને ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદના અજાબ ગામે સિંહે બળદનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. કેશોદ તાલુકાના અજાબ ગામે રાત્રિના 3 વાગ્યાના સુમારે 5 સિંહોનું ટોળું ગામમાં આવી ચડ્યું હતું અને પાદરમાં બળદનું મારણ કરી મિજબાની માણી હતી. આ દરમિયાન એક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે આ નજારો જોતા ફોરેસ્ટરના ટ્રેકર અભયભાઈ વ્યાસને ટેલિફોનિક જાણ કરતા તેઓએ કેશોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફરદુ સાહેબને જાણ કરતા તેઓ તાત્કાલિક ફોરેસ્ટના સ્ટાફ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સિંહના સગડો ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી કામગીરી શરૂ કરી હતી, જેમાં નજીકના જ ખેતરમાં તુવેર વાવેલ ખેતરમાં આ સિંહ પરિવારે ધામા નાખ્યા હોવાનું અનુમાન લગાડ્યું હતું. ત્યારે અજાબ ગામમાં સિંહના ધામાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પાદરમાં મારી વાડી આવેલી છે, ત્યાંથી 2 સિંહ પસાર થઈ ગયેલા છે 3:30 ની આસપાસ, અને ત્યાંથી નીકળેલા છે અને આગળ તુવેરમાં આશરો લીધો એવું ખબર પડે છે, એવો નક્કી થાય છે. અને બીજા 3 સિંહ છે એ મારણ કર્યું છે શમશાનની બાજુમાં, અને એ સિંહ પાછા બાજુના ખેતરમાં ઓનું કરશે શમશાનની ઓલી બાજુ, અને મારા ખેતરમાંથી આ 2 સિંહ નીકળેલા છે, કુલ 5 સિંહનો અંદાજ છે. મારું નામ અભય વ્યાસ, કેશોદ વન વિભાગ રેન્જ અને અજાબ રાઉન્ડમાં વાઇલ્ડલાઈફ ટ્રેકર તરીકે ફરજ બજાવું છું. આજે રાતે 3:15 વાગે કમલેશભાઈ બાબરિયાનો મને ફોન આવ્યો કે સિંહ જોવા મળ્યા છે અને મારણ કર્યું છે.
3:30 વાગે સ્થળ ઉપર હાજર થઈ અને તપાસ કરતા એક બળદનું મારણ કરેલ છે અને બાજુમાં ઉભેલો જે બીજો બળદ છે એ બાજુમાં જ હતો અને બંને સિંહ જ્યારે ખાવા માટે વર્ગા ત્યારે આ જે બળદ છે એણે પોતાની વફાદારી પ્રાણી તરીકેની નિભાવી અને સિંહને આ બળદ મરેલા બળદને ખાવા નથી દીધો, બે માથા મારીને સિંહને આટલાની વાડમાં નાખી દીધો છે. આ દ્રશ્ય અમે નજરે જોયું છે. ત્યાર પછી સવારના 6:30 વાગ્યા સુધી અમે સ્થળ ઉપર હાજર હતા. 6:30 સુધી આ બળદે પોતાના જ સાથીદાર બીજા બળદનું રક્ષણ કરીને વફાદારીનું પ્રમાણ બતાવ્યું છે. અને પછી નજીકની તુવેર વાવેલી છે એની અંદર 3 સિંહ, એમાં 2 સિંહ નજરે જોવા મળ્યા છે પણ સગળ 3ના જોવા મળે છે. એણે આશરો લીધો છે. ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે આવી સાધનિક કાગળો કરી અને તપાસ આરંભી છે અને આજે રાતના પણ રાઉન્ડ પેટ્રોલિંગ અને ખેડૂતોને પોતાના ખેતરમાં નજીકની જે તુવેરના ખેતરો છે એમાં દિવસમાં ન જવા માટેની સૂચના આપી છે. હું શ્રી અજાબ રાઉન્ડ ફોરેસ્ટ બીડી કોડિયાદર. આજે અજાબના ગામના પાદરની અંદર એક બળદનું સિંહ દ્વારા મારણ થયેલ હોય એવું જાણવામાં આવેલ છે. રાતના અભયભાઈ વ્યાસ અમારા ટ્રેકર છે અજાબના, એનો ફોન આવેલો અને અમે સ્થળ ઉપર આવતા ફરાય કરતા 3 સિંહ હોય એવું જાણવા મળે છે. એમાં 2 સિંહ છે, એક સિંહના સગળ જોવા મળ્યા છે 3જા સિંહના, અને ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે. તુવેર દાળના ખેતરમાં સિંહ હોય એવું જણાય છે. તમામ ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે કે કોઈ સિંહને છંછેડતા નહીં, એને હેરાન કરતા. રાધનપુરની આદર્શ હાઈસ્કૂલ ખાતે બહેનો માટે 5 દિવસીય ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત મિશન સાહસી એબીવીપી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં 1000 જેટલી બહેનોએ પોતાનું જાત રક્ષણ કરી શકે અને આત્મવિશ્વાસ વધી રહે તે માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, RSS જીવન આહિર, હર્ષદભાઈ ઠક્કર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી સહિત અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં અને બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પોલીસને બોલાવવાને લઈને રાજકારણ ગરમાયું હતું. વસરામભાઈ સાગઠિયાએ આરોપ મૂક્યો છે કે જનરલ બોર્ડના એક્ટ પ્રમાણે બોર્ડ ચાલુ હોય ત્યારે પોલીસ બોર્ડમાં પ્રવેશી ન શકે. જો 18 તારીખે જે બોર્ડ મળ્યું હતું તેમાં પોલીસે કોંગ્રેસ કોર્પોરેટરો સાથે ઝપાઝીપી કરી હતી તે કાયદાથી વિરુદ્ધ છે, ત્યારે જોઈન્ટ સેક્રેટરી આ મામલે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે. જો કે આ અંગે કોઈ કાર્યવાહી થાય તે પહેલાં કમિશનર રજા પર ઉતરી જતા વિરોધ પક્ષે મ્યુનિસિપલ કમિશનર રાજકીય કારણોસર રજા પર ઉતર્યા હોવાનો આરોપ મૂક્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે મેયરે વિપક્ષના આક્ષેપોને ફગાવતા વિપક્ષમાં ભારે રોષ પ્રગટી ગયું હતું, જેને લઈને વિરોધ પક્ષે ગાંધીનગર સુધી ધરણા કરવાની તૈયારી કરી હતી, ત્યારે આ મુદ્દો શું રૂપ ધારણ કરે તે જોવું જ રહ્યું. રાજકોટ મહાનગરપાલિકાના 18 તારીખના જનરલ બોર્ડમાં ગેરકાયદેસર રીતે પોલીસને ઘૂસાડવાનો રાજકોટના મેયરે આદેશ કર્યો છે. અમને પત્ર પણ બતાવ્યો હતો જે તે સમયે પીઆઈએ, પરંતુ એની કોપી આપી નથી. એના અનુસંધાને અમારે 2 દિવસ ધરણાનો કાર્યક્રમ કરવો પડ્યો, એકવાર પોલીસ સ્ટેશનમાં કરવો પડ્યો, એકવાર મેયરની ચેમ્બરમાં કરવો પડ્યો, જેના અનુસંધાને અમને રાત્રે 3:30 વાગે 3જા દિવસે 3:30 વાગે FIR દાખલ કરવામાં આવી. એના અનુસંધાને અમે રાજકોટથી અમારા 3 કોર્પોરેટર અતુલભાઈ રાજાણી દંડક ઉપનેતા અને હું નેતા તરીકેના લેટર અગ્રસચિવને મોકલતા અગ્રસચિવનો આદેશ છૂટ્યો હતો. એના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર રજા ઉપર ઉતરી ગયા છે, કારણ કે અંતે તો એ ભાજપને શાસકોનું કયું માનનારો વ્યક્તિ છે, એટલે ભાજપ પર કાર્ય કરવાનું હોય ત્યારે હાજર ન રહે. કારણ કે નીચે જે છે ડેપ્યુટી કમિશનર એ તો આમ કહેવાય કે જેની કોઈ કમિશનર તરીકે જો ક્લાર્કમાં પણ હાલી શકે એવો વ્યક્તિ નથી, એવાને રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો ડેપ્યુટી કમિશનર તરીકે બેસાડેલ છે. એવા વ્યક્તિને જ્યારે તપાસ આપવામાં આવશે એટલે તપાસનું પરિણામ શૂન્ય જ આવશે એ પણ અમને ખબર છે, પરંતુ અમે કોંગ્રેસવાળા ચૂપ બેસવાના નથી. રાજકોટની અને ગુજરાતની પ્રજાનો અને બંધારણની વિરુદ્ધ જઈ GPMC એક્ટનો ભંગ કરી ગુજરાતની પ્રજાને જે રીતે ભાજપના લોકો છેતરી રહ્યા છે એના વિરુદ્ધ અમે હાઈકોર્ટમાં પણ જશું જરૂર પડે તો, અને મેયરને પોતાની સત્તા ઉપર બેસવા નહીં દઈએ. જનરલ બોર્ડમાં જે ઘટના બની, હંમેશા સલામતી માટે પોલીસ આવતી હોય છે, સાથે પોલીસમાં બહેનો પણ હોય છે. જે દિવસે જ્યાં જનરલ બોર્ડમાં ઘટના થઈ ત્યારે
કોંગ્રેસના કોર્પોરેટર બહેનોએ બેનર પણ લીધા હતા, ઊંચા કર્યા હતા, અને એને હિસાબે એને ત્યાં બધા ફોટોગ્રાફર કે એ બધા સાથે ઘેરી પણ લીધા હતા. એમાં ધમાલ થતા પોલીસની બેને હાથમાંથી લીધું હશે અને એને હિસાબે બેનને વાગ્યું પણ હશે થોડું ઘણું. આ ઘટના જોઈએ તો સલામતી માટે આવે છે પોલીસ હંમેશા. અગાઉ પણ જ્યારે જનરલ બોર્ડ ચાલતું હોય ત્યારે અધ્યક્ષ સ્થાન હોય મેયરનું કે બાજુમાં કમિશનર હોય ડેપ્યુટી મેયર હોય એના ઉપર સ્પ્રે અને ચોકલેટોના પણ અન્ય વસ્તુઓના ઘા પણ કરવામાં આવ્યા હતા. ત્યારથી થોડીક સલામતી માટે વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ માટે કમિશનર પોતાની રજા ઉપર ગયા છે. કોઈ પણ જાતનું રાજકીય દબાણ પણ કમિશનર ઉપર નથી. રજૂઆતની જે કરી છે એની તપાસ ફક્ત સરકારમાંથી પૂછાવવામાં આવ્યું છે કે ઘટના શું બની હતી. એટલે આમાં આ જોતાં બીજું કોઈ પણ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી નથી. એટલે હંમેશા બહેનો આપણે અગાઉ પણ હંમેશા કોંગ્રેસના હોય કે ભાજપના કોર્પોરેટર હોય એ અંદર આવે છે, આવી તપાસ પણ ન થતી, પણ જ્યારે સ્પ્રે ઉડાડવામાં આવ્યો અને વસ્તુઓના ઘા કરવામાં આવ્યા ત્યારથી તપાસ કરવામાં આવે છે કે કોઈ અન્ય રીતે કોઈ એવી વસ્તુ આવી ન જાય. બેનર કાગળિયાનાથી કંઈ એવું ઘા કે કોઈ બેનરથી નથી થવાનું, પણ આવી વસ્તુઓને હિસાબે અટકાવવામાં આવે છે. એટલે પોલીસે ઝપાઝપી જે બતાવવામાં આવી છે કે છે ઝપાઝપી થઈ ત્યારે વંદે માતરમ પણ થઈ ગયું હતું, સાથે બીજો કોઈ પણ કઈ રીતે બનાવ બન્યો એ ધ્યાનમાં નથી આવ્યો અને પોલીસ ત્યાં આગળ જ ઊભી હતી, હવે બીજો ખાસ ખબર નથી. જનરલ બોર્ડમાં મેં અત્યારે જ કીધું કે પોલીસને આપણે સલામતી માટે એ લોકો બહાર ઊભા હોય છે અને એ જ વ્યવસ્થા મુજબ એ બહાર તો ઊભા જ હોય છે અને બહાર રહે છે ખરા ઊભા. ઉપલેટા તાલુકાના અનેક ગામોના રોડ મંજૂર થતાં ધારાસભ્ય લલિતભાઈ વર્ષોયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપલેટા પોરબંદરને જોડતો માર્ગ તથા ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો ત્યારે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વર્ષોયાના અથાગ મહેનત અને રજૂઆતથી ઉપલેટા તાલુકાના ગણોદ તણસવાથી મેરવદર સુધીનો 10 કિલોમીટરનો રોડ મંજૂર થતાં ધારાસભ્ય લલિતભાઈ વર્ષોયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગણોદ તણસવા મેરવદર સુધીનો 10 કિલોમીટરનો રસ્તો 4 કરોડ રૂપિયાના ખર્ચે જે મંજૂર થયો છે એનું આજથી કામ શરૂ કરવામાં આવ્યું છે. દરેક ગામના સરપંચો, ગામના આગેવાનો, સામાજિક આગેવાનો, દરેક આ કામ સારી રીતે થાય અને નિર્વિઘ્ને પૂરું થાય એટલા માટે ભૂમિપૂજન કરી અને કામનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. આ રોડ 3.75 મીટર પહોળો હતો એને બદલે હવે 5.50 મીટર રોડ પહોળો થશે અને 2 કિલોમીટરનો જે મુખ્ય રસ્તો આવે છે એ 7 મીટર જેટલો પહોળો થશે, જેનાથી પ્રાસલા સુધી અને પોરબંદર જિલ્લાને જોડતો જે રસ્તો છે ત્યાં સુધી સારો રસ્તો અને સારી સગવડતા આ વિસ્તારના લોકોને મળશે. ધોરાજીની પ્રાથમિક શાળા નંબર 17 જર્જરિત હાલતમાં હોય જેથી જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવર રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળા નંબર 17 આ જગ્યા ઘણા વર્ષો પહેલા શિક્ષણના હેતુના માટે સ્થાપના આશરે 1990માં થઈ હતી. ત્યારબાદ 2018 દરમિયાન આ શાળા જર્જરિત હાલતમાં હોવાથી તેમજ ડેમેજ હોય તેનો નિકાલ કરી અને 6 રૂમો તોડી પડાયા હતા, પણ હાલ આ પ્રાથમિક શાળાના 4 રૂમો અતિ જર્જરિત હાલતમાં હોવા છતાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવામાં આવે છે. એક તરફ જ્યારે સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે ત્યારે પ્રાથમિક શાળામાં બાળકો માટે કોઈ પૂરતી વ્યવસ્થા નથી, તેમજ જે પ્રાથમિક શાળા જર્જરિત થઈ ગઈ છે તેને રિનોવેશન કરવામાં આવતી હતી ત્યારે જ આ શાળાના રૂમો ઘસી પડે અને વિદ્યાર્થીઓને અકસ્માત નડે તે પહેલાં શાળાને રિનોવેશન કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી સહિત ગામ લોકોમાં ઉઠી છે. વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરથી શાળાના 9 રૂમો મંજૂર થયેલા છે. એ રૂમો અત્યારે બનાવવાની પ્રોસેસ ચાલુ છે. એ બની ગયા બાદ એ વિદ્યાર્થીઓ હેરાન નહીં થાય એની હું તમને ખાતરી આપું છું અને નવા રૂમમાં વિદ્યાર્થીઓને બેસાડશું અમે. અત્યારે રૂમ શાળામાં ન હોય, 4 રૂમની અંદર 2 પાળીમાં શાળા શરૂ છે
અને વિદ્યાર્થીઓને તેમાં બેસાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી કોઈ જોખમ ન થાય એની અમે પૂરતી કાળજી રાખીએ છીએ અને હજી વધુ કાળજી પણ રાખશું. અત્યારે 223 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે શાળામાં અને હજુ વધુ કાળજી પણ રાખશું અને નવા રૂમ બનશે કે તરત જ અમે એ રૂમને પાડવાની પ્રોસેસ પણ શરૂ કરી દેશું. અમે જ્યારે બેસીએ છીએ ત્યારે કોઈ પણ વખત ચોમાસું હોય ત્યારે ઉપરથી ધૂળ અથવા પાણીના ટીપા પડે છે અને અમે હરખી રીતે બેસી નથી શકતા, બેન્ચ હોય તો હરખી રીતે બેસી શકીએ છીએ કારણ કે અમને બેસવામાં તકલીફ પડે, જગ્યા નાની પડે છે. ત્યારે બેન્ચ નથી એટલે મજા તો આવે છે પણ બેસવા તો મજા નથી આવતી. અમારી નવી સ્કૂલ બની જાય તેમાં ડિજિટલ પ્રોજેક્ટર આવી જાય અને બેન્ચમાં બેસીને સારી રીતે ભણી પણ શકે તેવી અપેક્ષા છે. હું અને મારી બહેન અમે બંને આ શાળા નંબર 17માં અભ્યાસ કરીએ છીએ કારણ કે આ શાળાનું શિક્ષણ ખૂબ જ સારું છે. પરંતુ આ શાળામાં ક્લાસરૂમ ખૂબ જ નાનો પડે છે, ઉપરથી ચૂનો અથવા ચોમાસું હોય ત્યારે પાણી ખૂબ જ પડે છે, તેથી અમારા અભ્યાસમાં અડચણ ઊભી થઈ છે. અમે સારી રીતે અભ્યાસ કરી શકતા નથી. જ્યારે અમે બહાર મેદાનમાં રમવા આવીએ તો મેદાન પર ટૂંકું પડે છે, જેથી અમે સારી રીતે કોઈ પણ દાવ કે યોગા કંઈ પણ કરી શકતા નથી. અમને જ્યારે હોય ત્યારે બીક લાગે રાખે છે કે આ હમણાં ઉપરથી પડશે તો એવી રીતે. અને અમારી શાળામાં ડિજિટલ બોર્ડ આવી ગયા છે પરંતુ તેને લગાડવા માટે જગ્યા ઓછી પડે છે. અમારો ક્લાસરૂમ ખૂબ જ નાનો છે તેથી અમે બેન્ચીસ પણ રાખી શકતા નથી, અમારે સાંકળમાં બેસવું પડે છે. એટલે મારી હવે એવી આશા છે કે જ્યારે નવી શાળા બને ત્યારે તેમાં રૂમ થોડાક મોટા હોય અને તેમાં બેન્ચીસ રાખી શકાય અને ડિજિટલ બોર્ડ આવે તેવી મારી આશા. ઉના તાલુકાના વાસોજ ગામે રહેતા ધીરુભાઈ બારૈયાને નવા બંદર ગામના જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના ચેરમેને ફોન કરીને બિભત્સ ગાળો દેવાનો ઓડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઉના તાલુકાના વાસોજ ગામે રહેતા ધીરુભાઈ જીવાભાઈ બારૈયાને ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે નવા બંદર ગામના અને જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના ચેરમેન હીરાભાઈ ભોગાભાઈ સોલંકીએ ફોન કરી બિભત્સ ગાળો બાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ધીરુભાઈ બારૈયાએ આ બાબતે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરી અને હીરાભાઈ સોલંકી સામે કાયદાકીય પગલાં લેવાની રજૂઆત કરી હતી. હું ઉના તાલુકાના વાસોજ ગામનો, મારું નામ છે ધીરુભાઈ જીવાભાઈ બારૈયા, વાસોજ ગામનો રહેવાસી છે કે હું એક સામાજિક કાર્યકર્તા છું અને મને 25 તારીખે 4:30 ની આસપાસ હરિભાઈ ભોગાભાઈ સોલંકી કે જે આરોગ્ય ખાતાના ચેરમેન છે અને પૂર્વ જિલ્લા પ્રમુખ છે કે મને ટેલિફોનિક ઘરથી બહાર નીકળવાની અને મારવાની ધમકી આપેલી છે ને અવારનવાર તેમના બેન વાસોજ ગામના સરપંચ મારા ઘરે આવી ને 25 તારીખના રાત્રે મારા ઘરે પણ ધમકી આપી ગયા છે કે તમારા છોકરા કોઈ પણ ફોટા કે વાયરલ કરે છે એટલે ન કરે, નકર અમે કોઈ પણને કે છંડોવી ગમે એમાં કેસમાં છંડોવી દેશું, નહીંતર કોઈ પણ મળતિયા ઊભા કરી અને મારવાની ધમકી આપીને ગયા છે કે જે અમે પોલીસ રજૂઆત કરેલી છે, અરજી પણ નવા બંદર મરીને આપેલી છે અને એસપી સાહેબ રાજેશભાઈ સુરાજમાં અને ઝવેરીભાઈ ઠકરાને પણ અમે પોસ્ટ કરેલી છે કે આની ઉપર કાયદેકી કાર્યવાહી થાય. આના પહેલાં પણ એકવાર મારી ઉપર આવા ખોટા કેસ પણ કરેલા છે, એમાં પણ મેં અરજી આપેલી છે, છતાંય પણ મારી ઉપર ગુનામાં ચંડોવી દેવાના આ લોકો કોઈ પણ કાવતરા કરીને મને કેસમાં ફસાવે છે કે મારી એસપી સાહેબને ખાસ રજૂઆત કે આની ઉપર કાયદાકીય કાર્યવાહી કરી અને મને ન્યાય મળે તે માટે કોઈ પણ અને મને સુરક્ષા આપે કે જેથી કરીને ક્યાંય પણ મારું પર અકસ્માતમાં કે ક્યાંય પણ કોઈ પણ રીતે મૃત્યુ ન કરાવી નાખે, કેમ કે આ લોકો બહુ માથા ભારે છે અને કોઈ પણ મળતિયા તેના ઊભા કરી ને અવારનવાર અમારી ઉપર હુમલા કરાવે છે. બનાસકાંઠા પંથકમાં તંત્રને તીડના જથ્થાને નાશ કરવામાં સફળતા મળતા લોકોએ હાશકારો લીધો હતો. છેલ્લા ઘણા સમયથી તીડના આક્રમણને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ બાબતે તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવતા તીડને ભગાડવામાં સફળતા મળી ન હતી અને શિક્ષકો તેમજ ખેડૂતો અને વહીવટીતંત્રે તીડ ભગાડવાના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તીડથી છુટકારો મળ્યો ન હતો. પરંતુ બાદમાં તંત્રએ 100 ટ્રેક્ટર, 2 ફાલ્કન મશીન, કેન્દ્રની 18 અને રાજ્યની 33 ટીમો કામે લગાવી હતી અને બનાસકાંઠા ગામોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો હતા. તીડના આક્રમણના નિયંત્રણ લાવવામાં તંત્રને મોટી સફળતા હાથ લાગી છે તેમ કલેક્ટરશ્રીએ જણાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકાલે જે રડકા અને આજુબાજુના વિસ્તારમાં
તીડનું ઝુંડ હતું એ રાજસ્થાન ગયું અને સાંજે ફરીથી થરાદના મિયાલ વાડડાઉ વઘાસન આવા ચાર પાંચ ગામોની વિસ્તારમાં આવીને સેટલ થયું. રાત્રે અમે ફરીથી માન્ય કૃષિ મંત્રી પણ આવ્યા હતા અને એમના અધ્યક્ષસ્થાને મિટિંગ થઈ અને આજે પણ એની સ્ટ્રેટર્જીનું અમલ કરવાનું શરૂઆત કર્યું. આજે 18 જેટલી કેન્દ્ર સરકારની ટીમ અને 100 જેટલા ટ્રેક્ટર્સ માઉન્ટેડ સ્પ્રેયર્સ દ્વારા આપણે કામગીરી કરી છે. સાથે સાથે ફાલ્કન પણ આપણે આ કામગીરીમાં જોડાયા અને મહદઅંશે આજે જે ગૌચર વઘાસનનું હતું એ પણ છંટકાવ કરવા માટે અનુકૂળ હતું અને મોટી સંખ્યામાં આ તીડનો નાશ કરવાનું શક્ય બન્યું છે. ગઈકાલે જે છંટકાવ કર્યો હતો એનું છંટકાવનું અસર કાલ સાંજે પણ દેખાયો, આજ સવારે પણ એ ગઈકાલના છંટકાવથી મરેલા તીડ આપણે જોઈ શક્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં તાત્કાલિક એનું અસર જોવા મળ્યું છે અને એ ઇફેક્ટ હજી પણ તીડ ઉપર ચાલુ રહેશે અને દિવસ દરમિયાન પણ એ નાશ કરવાની કામગીરી એના ઉપર ઇફેક્ટ આવતું રહેશે. તો આજે મોટા પાયે ખેડૂતોના સહકાર મળ્યું છે એ બદલ પણ હું ખેડૂતોને આભાર માનું છું વહીવટીતંત્ર તરફથી અને કેન્દ્ર સરકારની ટીમ, રાજ્ય સરકારની ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર ભેગા થઈને કોઓર્ડિનેટેડ વેથી આજ મોટી સંખ્યામાં તીડનું નાશ કરી શક્યા છે એ બદલ સંતોષ પણ વ્યક્ત. રાજકોટના રેલનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ ઋષિકેશ પાર્કના 1, 2 અને 3માં આવેલા રહેણાંક મકાનની આસપાસ ભૂગર્ભ ગટરના ગંદા પાણી છલકાઈને ઘરમાં ઘૂસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમજ શહેરી મહોલ્લાના રસ્તાઓ પર પણ નદી જેવો નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ ભૂગર્ભ ગટરના પાણીથી છુટકારો આપવામાં આવે તેવી માંગ રહેવાસીઓએ કરી છે. જે રેલનગરમાંથી ભૂગર્ભ જે ડ્રેનેજની પાઇપલાઇન જાય છે માધાપર સુધી, એ મેઇન લાઇનમાં કોઈ પણ હિસાબે ત્યાં તૂટી છે તો એના હિસાબે ત્યાં જે પાસ થાય છે એ 1-2-3 શેરીમાં દરેકના ઘરમાં પાણી ગયું પણ છે. તરત જ સવારે મારા ધ્યાન ઉપર 7:15 ત્યાંના જ રહેવાસીઓએ મૂકવાથી ફોન આવવાથી તરત જ વ્યવસ્થા શરૂ કરી દીધી હતી, કામગીરી પણ શરૂ કરી અને ફાયર દ્વારા આપણે પણ પાણી ત્યાં છંટકાવ કરી અને દવા અને બરાબર દવા પણ છંટકાવ કરી દીધો છે. આ રીતે પણ સફાઈ કરવામાં આવેલી છે. લગભગ આપણે મોટે આ જે ડ્રેનેજની લાઇન જતી હોય છે પાણી પણ રિસાયકલ કરવાનું હોય છે. કોઈ પણ કારણોસર ટેકનિકલ કોઈ પણ હિસાબે અંદર જો તિરાડ પડી હોય અને પાણી વધારે પડતું બહાર નીકળી ગયું હોય કે ત્યાં જોઈન્ટ થતું હોય અને જોઈન્ટ લીક થવાથી પણ આવી ઘટના બનતી હોય છે. અંતમાં મુખ્ય સમાચારો તરફ ફરી એક નજર. નાગરિકતા સુધારા એક્ટને લઈને જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીની યોજાઈ મિટિંગ. કેશોદના અજાબ ગામે સિંહે બળદનું મારણ કરતા લોકોમાં ભય. ધોરાજીની પ્રાથમિક શાળા નંબર 17 જર્જરિત હાલતમાં, જીવના જોખમે અભ્યાસ કરે છે બાળકો. રાજકોટના રેલનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી જતા લોકોમાં રોષ. આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. ફરી મળીશું. નમસ્કાર.